પહેલાં આપણે મંત્ર બોલાવી લઈએ, પછી એને સમજાવીશું એ મંત્ર શું છે, પછી દાદા ભગવાન શું છે, એમનો માર્ગ શું છે, બધું સમજાવીએ. બરાબર, તમે બોલજો. આખો આ મંત્ર છે ને નિષ્પક્ષપાતી મંત્ર છે, ઋષભદેવ દાદા ભગવાને આપેલો. ઋષભદેવ દાદા ભગવાન એટલે જેમણે આખા બધા ધર્મોની શરૂઆત થયેલી. પહેલાં એમને જ માનતા હતા, પછી ધીમે ધીમે જેમ બધું કાળ જતો જાય ને એમ બધું છૂટું પડતું જાય. શું થાય કે પછી લોકોનું હૃદય ના ચાલે, દિમાગ ચાલે. શું ચાલે? ભગવાન જાય પછી હૃદયના કામ, હૃદય કામ કરતું હોય, ને ભગવાન ગયા પછી બુદ્ધિ કામ કરે, ને બુદ્ધિ બધે ભેદ પડાવે. શું કરે? જ્યાં ને ત્યાં ભેદ પાડે, પતિ પત્નીની અંદર મારું તારું કરે. બુદ્ધિ શું કરે? ને દાદા ભગવાન કહે છે, અમારે જિંદગીમાં અમારી વાઇફ સાથે ક્યારેય મારું તારું થયું નથી. એનો દાખલો આપણે આપીએ છીએ. તો ઋષભદેવ ભગવાનને હજુ બધા ધર્મો વાળા માને છે, પણ ખબર નથી કે આ ઋષભદેવ દાદા ભગવાનનું આપણે નામ દઈએ છીએ. જે રીતે જૈનોમાં એમને પ્રથમ તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર એટલે બધા ક્ષત્રિયો થઈ ગયેલા, કોઈ જૈન નહીં થયેલા. પણ જૈન લોકો બટાકા ડુંગળી લસણ નાખાય ને એટલે ભેજું બહુ ચાલે, એટલે ભગવાનોને લઈ ગયા. શું કર્યું? એટલે આપણે સિક્કો માર્યો જૈનોના ભગવાન. ભગવાન કોઈના હોય નહીં, ભગવાન બધાના હોય. જો એકના થઈ જાય તે ભગવાન જ ના કહેવાય. હેલા, એટલે જૈનોમાં એમને પ્રથમ તીર્થંકર ઋષભદેવ દાદા ભગવાન, આદિનાથ ભગવાન કહેવામાં આવે છે. મુસ્લિમોમાં એને આદમ કહેવાય છે, નામ શું સાંભળ્યું હશે, એ પણ ઋષભદેવ ભગવાનનું નામ છે. ક્રિશ્ચિયનમાં એડમ કહેવામાં આવે છે, એ એડમ પણ ઋષભદેવ ભગવાનનું નામ છે. અને વૈષ્ણવોમાં એનો આઠમો અવતાર કહેવામાં આવે છે. એટલે આ બધી શરૂઆત ઋષભદેવ દાદા ભગવાને કરેલી. અને ભગવાનને બધી વસ્તુઓ દેખાતી હોય. શું કહ્યું? એમને જોવી ના પડે, દેખાય આખી બધી પરિસ્થિતિ, કે અત્યારે શું થઈ રહ્યું છે, આગળ કયો કાળ આવવાનો છે, શું થવાનું છે, બધી વસ્તુની ખબર હોય. એટલે એને અનુલક્ષીને આ ઋષભદેવ દાદા ભગવાને ત્રણ મંત્રો સાથે આપેલા. શું કરેલું? ત્રણ મંત્ર સાથે આપેલા. એમાં પહેલો મંત્ર જૈનોનો નવકાર મંત્ર, બીજો વૈષ્ણવોનો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ત્રીજો શિવનો ઓમ નમઃ શિવાય. હવે જેમ કાળ જતો ગયો એમાં મંત્રને છૂટા પાડ્યા. શું થયું? જૈન લોકો પહેલો લઈ ગયા, ભગવ બીજો નસીબ વાળા ત્રીજો લઈ ગયા. એટલે ત્રણ ધર્મ એક મંત્ર, ભગવ બીજો નસીબ વાળા ત્રીજો લઈ ગયા. એટલે ત્રણ ધર્મ એક મંત્રના ત્રણ ટુકડા કરવાને કારણે એનું જોઈએ તેવું ફળ મળતું નથી. એટલે દાદા ભગવાન કે અમારું મોઢું યાદ કરીને ખાલી આ સવાર સાંજ ખાલી પાંચ જ વખત બોલશો ને તો સંસારમાં તમે ક્યાંય ડૂબશો નહીં. બાકી સંસાર સાગર એ બહુ મોટો છે, ક્યારે ડૂબી જઈએ કહેવાય નહીં. એટલે આટલું બોલશો તોય તમે સંસાર સાગર તરી જશો કે છે, કારણ કે ભગવાનને કયા મુજબ બોલવામાં આવે. એટલે હવે મંત્ર એટલે મનને તર કરે. શું કરે? મંતર એટલે મનને તર કરે, મનને શાંત કરે, એનું નામ મંત્ર કહેવાય. હવે આ નૌકાર શબ્દ જે વાપર્યો છે આ લોકો જૈનોએ, નૌકાર મંત્ર. હવે નૌકાર એટલે શું કહે છે એ લોકો? કે નવ છે ને, નવ પચ્યાના, એટલે કે જેને નૌકાર મંત્ર કહે છે. પણ એવું નથી, આ અર્ધ માગધી ભાષાનો શબ્દ છે. બિહારમાં પહેલાં ભગવાનના સમયમાં અર્ધ માગધી ભાષા ચાલતી હતી, તે એ સમયે જે ભાષામાં નીકળેલો મંત્ર એ ભાષામાં ફેરફાર ના થાય. ખ્યાલ આવ્યો? જે મંત્ર જે ફોર્મમાં નીકળ્યો એ ફોર્મમાં જ એને મૂકવો પડે. બરાબર, એટલે આખો મંત્ર અર્ધ માગધી ભાષામાં છે. અને નૌકાર એટલે નમસ્કાર મંત્ર. શું કહેવાય? બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને ખાલી નમસ્કાર જણાવો, ને કોઈ વ્યક્તિઓને નમસ્કાર નથી. ક્વોલિટીની ભજના છે. શેની છે? ક્વોલિટી એટલે શું? ગુણો, ગુણોની ભજના છે. ફક્ત આ ગુણ જે પ્રાપ્ત કરે એને આપણા નમસ્કાર પહોંચી જાય. ખ્યાલ આવ્યો? જે રીતે આ પ્રાઇમ મિનિસ્ટરની સીટ હોય, એના સીટ એની એ રહે પણ માણસ બદલાય. શું બદલાય? પહેલાં મનમોહન સિંહ હતા, હવે અત્યારે આ આપણે આવ્યા, એવી રીતે બદલાયા કરે, પણ સીટ એની એ. એટલે આ સીટને નમસ્કાર છે. કોને છે? પદને નમસ્કાર છે, સીટને નમસ્કાર છે, ગુણોની ભજના છે.
એટલે આખો મંત્ર નિષ્પક્ષપાતી મંત્ર છે. અને જ્યારે મુક્તિને પામવું હોય, ભગવાનને પામવું હોય, ત્યારે નિષ્પક્ષપાતી થવું જ પડશે. ભગવાન પાસે કોઈ પણ જાતનો પક્ષ, કોઈ પણ જાતનો સંપ્રદાય, કોઈ પણ જાતનો વાળો ભગવાન પાસે ના, ધર્મોના જેમની પાસે આવીને બેસતા હોય. દાદા ભગવાન પાસે બધી જાતના લોકો, સરદારજી કહો, મુસલમાન કહો, બધી જ જાતના લોકો દાદા ભગવાન પાસે છે. કારણ કે ભગવાનની વાત એવી હોય ને, દરેકને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય. શું હોય? જે રીતે દાદા ભગવાન હોય તો મુસલમાનને એના ખુદા લાગે, જૈનો હોય તેમના તીર્થંકર લાગે, વૈષ્ણવ હોય તો કૃષ્ણ ભગવાન દેખાય, પછી શિવવાળા હોય તો શિવના દર્શન થાય. એટલે જ્ઞાનીની અંદર બધાના દર્શન થાય. દાદા કહી જે ચાહો એના દર્શન થશે. સમજાય છે? તો પહેલાં મંત્ર બોલાવીએ, પછી એને સમજાવીએ, પછી આગળ વાત કરીએ. બોલજો, બહુ સરસ છે આ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાણમ, નમો લોયે સવસાણમ, એસો પંચણમુકારો, એસો પંચણમુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કે ઘરની બાજુ હોય ને, આ બોલીને જશો તોય બહાર કોઈ તકલીફ નહીં આવે, શું કે છે? એટલે અમે પણ જ્યારે પણ જઈએ તો બોલીને પણ બોલાવીએ, કારમાં બેઠા હોય તો બોલાવીને પછી આગળ વધીએ. તો હવે આ મંત્રનો અર્થ કહીએ આપણે, બરોબર છે? સાંભળો છો? શું નામ તમારું? નિશા. હે? નિશા. આપણી રાશિ એક જ છે, વાંધો નહીં. મારું પણ નવીન છે. તો પહેલું બોલ્યા આપણે નમો અરિહંતાણમ, બરોબર? હવે નમો એટલે નમસ્કાર કરું છું. શું કહ્યું? નમસ્કાર, બરોબર. અરી એટલે દુશ્મન. શું કહ્યું? અરી એટલે દુશ્મન, જેને વેદાંતમાં ક્ષણ રીપુ કહેવામાં આવે. શું કહેવાય છે? ક્ષણ રીપુ. જેનોમાં એને કષાય કહેવામાં આવે, કસાઈ નહીં, કષાય. ચાર ભેગા કરીએ, ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારને ભેગા કરો એને કષાય શબ્દ કહેવામાં આવે. શું કહેવાય? કષાય. હા, બરોબર. તો નમસ્કાર કરું છું. અરી એટલે દુશ્મન, બરોબર. અને હંતાણમ એટલે જેણે દુશ્મનો ઉપર જય પ્રાપ્ત કર્યો છે એવા હું ભગવાનોને નમસ્કાર કરું છું. આમાં કોઈ ધર્મનું થયું? જેણે પણ, કોઈ પણ ધર્મવાળા હોય, એણે પોતાના શત્રુઓને જીતી લીધા હોય અને અત્યારે પદ ઉપર બેઠા હોય એવા અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. સમજાવ્યા? તો કે આપણી અંદર એ કષાયો, ક્રોધ, માન, માયા, લોભ નિરંતર આપણી અંદર કામ કરે છે. કઈ બોલે એટલે ક્રોધ નામનો દુશ્મન ઉભો થઈ જ જાય, દુશ્મન ઉભો થાય. કઈ ગયા ને આપણને રિસ્પેક્ટ ના આપ્યું ને તો આપણે છાતીના પાટિયા બેહી જાય. શું થાય? જો ને ગયા પણ કશો ભાવ પૂછ્યો કે ખ્યાલ. પછી માયા, માયા એટલે પોતે પોતાને નહીં જાણવું, એના માયા પોતે શું છે એ નહીં જાણવું, એને ભગવાને મોટા મોટી માયા કહી. અને લોભ એટલે પોતાની પાસે હોવા છતાં પણ બીજાની વસ્તુ ભોગવવી, એનું નામ લોભ. લોભીઓ હોય ને એ સસ્તામાં સસ્તી વસ્તુ હોદે કોઈ પણ જગ્યાએ જાય તો. એટલે કહે છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. લોભિયા હોય ત્યાં ધૂતા ભૂખે મરે. તો કે અત્યારે અરિહંત ભગવાન તરીકે 20 ભગવાનો છે. કેટલા છે? 20. પણ આ ક્ષેત્રમાં નથી, આપણી 15 ક્ષેત્ર ભૂમિ છે. કેટલી? 15. તો કે 5 મહાવિદેય ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે અને 5 ભરત ક્ષેત્ર, જેના આપણે ભરત ક્ષેત્રમાં છે. ને ભરત રાજા ઉપરથી નામ પડેલું ભરત ક્ષેત્ર, ભરતનાટ્યમ
એ બધું ભરત રાજા પર નામ આવેલા. કેલા તો આ પાંચ મહાવિધ ક્ષેત્રમાં ક્ષેત્ર છે એમાં આ 20 ભગવાનો રહે છે. એક 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 પાંચમાંથી એક એક મહાવિધ ક્ષેત્રમાં ચાર ચાર ભગવાનો છે, પણ કોઈ એકબીજાને ક્યારે પણ જીવન દરમિયાન મળે. ખ્યાલ આવે? એટલે એવા સિમંદર સ્વામી ભગવાન અત્યારે આપણી જેમ લાયું છે નમો અરિહંતાણમ તરીકે. તો કે જેટલી એમને ભજના કરશો, જેટલી એમની ભક્તિ કરશો, એટલું તમને લાભ થશે. કારણ કે હંમેશા હાજર ભગવાનની કિંમત હોય. કોની હોય? કૃષ્ણ ભગવાન હતા, કોની કિંમત હતી? કૃષ્ણ ભગવાનની જ હતી ને, બરોબર. અર્જુન એમની પાસે ગયા તો એમણે એવું ના કહ્યું તું રામની ભક્તિ કર, એવું કહ્યું? બોલો ને. જે રીતે ગૌતમ સ્વામી એમણે એવું ના કહ્યું કે તું કૃષ્ણ ભગવાનની ભક્તિ કર, જેની ભક્તિ ને હાજરની ભક્તિથી મુક્તિ મળે. અને જે થઈ ગયા એનું નામ દઈએ તો ખાલી પુણ્ય બંધાય. શું થાય? કારણ કે અત્યારે હાજર નથી, એટલા માટે આ ભગવાન મુક્ત થઈ ગયા. આ જન્મ મરણના ચક્કરમાં એમને આવવાનું નથી. હજુ કૃષ્ણ ભગવાન બાકી છે મુક્ત થવાના. એ જૈનોના તીર્થંકર થવાના. શું થવાના છે? રાવણ પણ તીર્થંકર થવાના છે. માટે ગમે તેમ બોલતા નહીં એમના માટે, નહીં કે જબરજસ્ત દોષ લાગશે. ક્યારેય ધર્મને પ્રાપ્ત નહીં કરી શકો. તીર્થંકર બહુ મોટા ભગવાન થવાના છે. ખાલી એક જ વસ્તુ ઉપર તેમણે તીર્થંકર ગોત્ર બાંધેલું, અષ્ટાપદ પર્વત ઉપર મંદોદરી નૃત્ય કરે. શું કરે? અને રાવણ વીણા વગાડે. તો વીણા વગાડતા વગાડતા તાર તૂટી જાય છેનો. તો મંદોદરીના નૃત્યમાં ભક્તિમાં ભંગ ના પડે એટલે પગમાંથી નસ કાઢી લગાડી ને ચાલુ થાય છે. એટલા ઉપર એમની ભક્તિથી આખું આ તંત્ર એમણે બાંધેલું. તો કે નમો અરિહંતાણમ સિમંદર સ્વામી ભગવાન આપણી જેમ લાયો હાજર છે. બીજા છે આપણે અત્યારે આપણા ક્ષેત્ર માટે કામના નથી, એ બીજા ક્ષેત્ર માટે કામના છે. સિમંદર સ્વામી ભગવાનનો એક જન્મ અહીંયા થઈ ચૂક્યો છે, એટલા માટે આપણે લેવા દેવા છે. જે રીતે અહીંયા આપણે આવીએ ઓસ્ટ્રેલિયામાં, કોઈને ઓળખતા ન હોય પણ આપણે કંઈક રિલેશન હોય તો એની પાસે જઈએ કે ના જઈએ, એની ઓળખાણો ના જઈએ, એવી રીતે આ ઓળખાણ છે આપણી. એટલે એમનું જેટલું નામ દેશો દાદા કહે છે એટલું કલ્યાણ થઈ જશે. કારણ કે અત્યારે એટલા ભગવાન છીએ. કારણ કે એમનું હજુ 200,000 વર્ષનું આયુષ્યમાંથી 250,000 વર્ષ પૂરા, આયુષ્યમાંથી 250,000 વર્ષ પૂરું થયું, હજુ 100,000 વર્ષ જીવવાના છે. ને છેલ્લા મુક્તિ માટે એમની પાસે આપણે જવું પડશે. કારણ કે દાદા ભગવાન કે અહીંયાથી ડાયરેક્ટ અત્યારે મુક્તિ નથી, એ 2500 વર્ષ પહેલા અહીં બંધ થઈ ગઈ. કેમ કે એ વખતે સારો કાળ હતો, અત્યારે એકદમ ખરાબ કાળ, પાંચમો વારો ચાલી રહ્યો છે જેને આપણામાં કળિયુગ કહેવાય. એટલે અહીંયા મુક્તિ નથી. મુક્તિ પામવા માટે આપણે સિમંદર સ્વામી ભગવાન પાસે જવું પડે. પરંતુ દાદા ભગવાન કે અમે તમારી ભૂમિકા એવી તૈયાર કરી આપીએ કે ખાલી એમના દર્શન કરવાના જ બાકી રહે. ખ્યાલ અહીંયાથી એટલી બધી ભૂમિકા તમારી તૈયાર થઈ જશે અમારા થકી. તો નમો અરિહંતાણમ ખબર પડી? શું કહ્યું મેં? બોલો બાષ્પીભવન. નમો એટલે નમસ્કાર કરું છું, બરોબર છે. અરિ એટલે દુશ્મન. હંતાણમ એટલે જેણે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા પુરુષો. હવે દુશ્મનો બહાર કોઈ નથી, દુશ્મનો આપણી અંદર છે. આપણી અંદરના દુશ્મનો આપણને પજવે છે ને, આપણે લાગે છે કે આ મને શું કહેવાય, પૂંજા પજવે છે, શું કહેવાય, પર્વ પજવે છે, આ પજવે છે, આરોપ કરીએ છીએ. શું કરીએ છીએ? કોઈ પયો ના, તમારી અંદરનો દુશ્મન તમને હેરાન કરે છે. ભગવાનની અંદર દુશ્મનો હતા નહીં એટલે ભગવાનને કોઈ હેરાન કરવા વાળું હતું. એટલે નમો અરિહંતાણમ ખબર પડી, દુશ્મનો ઉપર જય પ્રાપ્ત કર્યો છે આંતરિક દુશ્મનોને. ને અત્યારે શરીર સાથે જેવો હાજર છે એને અરિહંત ભગવાન કહેવાય. આમાં કોઈ ધર્મનું કશું આવ્યું? કશું નહીં. પછી નમો સિદ્ધાણમ એટલે જેણે હવે જન્મ મરણના ચક્કરમાં આવવાનું નથી. એટલે બધું જ પૂરું કરીને જેઓ મુક્તિને પામ્યા છે એને સિદ્ધ કહેવાય. શું કહેવાય? સિદ્ધ કહેવાય. એટલે કે સિદ્ધાણમ પાસે શરીર નથી એટલે આપણે એમનું નામ દઈએ તો ખાલી પુણ્ય બંધાય, પણ આપણું જે મૂળ કામ મુક્તિનું થવું જોઈએ એ હાજર ભગવાનથી થઈ શકે. એટલે અરિહંત ભગવાન એ સિદ્ધ ભગવાન કરતા નાના કહેવાય, છતાં પણ એને પહેલા મૂક્યા. કેમ મૂક્યા પહેલા?
તો કે હાજર હોય તો કામ કરી શકે એટલા માટે. શું કહ્યું? નમો સિદ્ધાણમ એટલે જેમને ચક્કરમાં આવવાનું નથી, જેનું શરીર નથી, જેઓ મુક્ત થઈ ગયા છે. હવે એનું નામ દેવાથી ખાલી આપણે પુણ્ય બંધાય ખાલી. શું છે? નામ દીધું ને એટલે પુણ્ય બંધાય ખાલી. પ્રત્યેનું કામ અરિહંત ભગવાન પાસે થાય. ખ્યાલ આવે? એટલે પહેલા એમને મૂક્યા. પછી હું આયરિયાણમ એટલે આચાર્ય ભગવંતોનું નમસ્કાર કરું છું. આચાર્ય એટલે અંદરના ભગવાનને સંપૂર્ણપણે જાણી લીધા હોય અને એમાં નિરંતર રહેતા હોય એને આચાર્ય કહેવાય. આચાર્ય સ્કૂલમાં પણ હોય છે, પણ આચાર્ય એ શું કરે તો સ્કૂલના બધા નિયમો જાણતા હોય અને એ બધાને ફોલો કરે ને બધાને ફોલો કરાવડાવે. બરોબર? તો એવી રીતે અહીં ધર્મમાં આચાર્ય હોય. ધર્મમાં આત્મજ્ઞાન જે પામેલા છે, ભગવાનના જે નિયમો છે એનું સંપૂર્ણપણે પાલન કરે છે. કેટલા? 100 એ 100%. અને બીજાને શીખ પાલન કરાવડાવે છે એને આયરિયાણમ કહેવાય. આચાર્ય ભગવંતો હું નમસ્કાર કરું છું. જેઓ જૈનોમાં પણ આચાર્ય હોય છે, વૈષ્ણવમાં પણ આ બધા હોય છે, મહામંડલેશ્વર ને આ બધા, એ બધા આચાર્યો કહેવાય. પણ એ જગતના લોકોના માનેલા, શું? ભગવાનના કહેલા નહીં. ભગવાન એટલા બહુ જુદા હોય આખા. ખ્યાલ? પછી નવઝાયાણમ એટલે ઉપાધ્યાય નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવાન એટલે અંદરના ભગવાનોને 70-80% જાણી લીધા છે, હજુ 20-20% બાકી છે. એના માટે પોતે પણ કેવી રીતે પૂરું કરવું એ પોતે પણ કરે છે અને એની પાસે જે આવે એને બતાવે છે કે આવી રીતે પૂરું થાય, આવી રીતે પૂરું થાય. એટલે પોતે ભણે ને બીજાને ભણાવે એને ઉપાધ્યાય ભગવાન કહેવાય. શું કહેવાય? ઉપાધ્યાય ભગવાન કહેવાય. બરોબર છે? પછી નમો લોહે સૌવ સાહુણમ એટલે આ લોકના સમસ્ત સાધુઓને હું નમસ્કાર કરું છું. હવે કોણ? જેને અંદરના ભગવાન 20-30% જાણી લીધા હોય. કેટલા? 70-80% બાકી હોય. આત્માને જેણે જાણ્યો છે એ સાધુ. બાકી આ કપડાં પહેરવાથી સાધુ નથી કહેવાના. એ તો કોઈ કોઈ પણ કપડાં બદલી નાખે, વ્હાઈટ પહેરે, ભગવા પહેરે, જે પહેરે. ખ્યાલ? એ જગતના લૌકિક સાધુઓ કહેવાય. લોકોએ માનેલા ભગવાનના સાધુઓ અલૌકિક હોય. કેવા હોય? અલૌકિક હોય. એટલે એવા સાધુઓનું નમસ્કાર કરું છું જેણે 20-30% અંદરના ભગવાનને જાણી લીધા છે, 70-80% બાકી છે હજુ. એવા નમો લોહે સૌવ સાહુણ. આખો મંત્ર થયો. હવે એનું ફળ, એસો પંચણ મુકારો એટલે ઉપરના પાંચેયને હું નમસ્કાર કરું છું. બરોબર? સૌવ પાવપણાસણો એટલે આ પાંચેયને નમસ્કાર કરવાથી બધા પાપો ભસ્મીભૂત થનાર છે. પણ કયા પાપો? તો કે અંદરના ભગવાનને જાણવા માટેના જે પાપો છે, અંદર ભગવાનને જાણવા માટે પાપો બધા આજુબાજુ ફરી વરેલા ને એ ખલાસ થઈ જાય. પણ જે મૂળ તમે બાંધેલો એ તમારે જાતે ભોગવવા પડે. શું કહેવાય? જે પ્રારબ્ધ કર્મ કહેવાય. શું કહેવાય? પ્રારબ્ધ. જે ભગવાનને પણ ના છોડે. શું કહ્યું? બોલો. રામ ભગવાનને 14 વર્ષ વનવાસ થયો ને એ પ્રારબ્ધ કર્મ. કૃષ્ણ ભગવાન હુઈ ગયા ને તીર વાગ્યું હતું ને પગમાં, એ પ્રારબ્ધ કર્મ. ભગવાન મહાવીર સ્વામી બેઠકમાં બરું ખોસાયા હતા, એ પ્રારબ્ધ કર્મ. એ કોઈ બદલી શકે નહીં, તમારું પણ બદલી ના શકે કોઈ. સમજી ગયા? તમારે ફરજિયાત ભોગવવું પડે. પણ તમારી પાસે એવી દ્રષ્ટિ હોય તો તમને ભોગવાઈ જાય તો ખબર ના પડે. જે રીતે આપણે અહીંયા ગમે તેટલી ગરમી હોય, બરોબર, પણ તમે એસીમાં બેઠા હોય તો તમને અસર થાય નહીં. ગરમી બહાર ભોગવાઈ જાય ને ખબર એ ના પડે. એવી રીતે કર્મો ભોગવાઈ જાય. પણ તમારી પાસે જે કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન રાખતા હતા, શું રાખતા હતા? સુદર્શન ચક્ર નહોતું કોઈ. સુદર્શન એટલે સૌડી દ્રષ્ટિ હતી ભગવાન પાસે. કેવી? સૌડી દ્રષ્ટિ. અત્યારે આપણને ધારો કે નિશાએ તમને કંઈ કહ્યું તો તરત ઊંધી દ્રષ્ટિ વપરાશે. શું વપરાશે? ઊંધી દ્રષ્ટિ. પણ શું? સૌડી દ્રષ્ટિ વાપરે કે આ મારા કર્મનું ફળ આવ્યું. શું આવ્યું? એ બોલનાર નથી. એ બોલનાર તો કાયમ બોલ્યા જ કરે તમને. પણ એ બોલ્યા પછી આપણે કહીએ ને કે એવું ફરીથી બોલ તો બોલશે? બોલો. બોલે એવું? એ ટોને ના નીકળે, કશું ના નીકળે. એટલે તમારા જે તમારા માટે જેટલું ભરેલું હતું ને નીકળી ગયું. ખ્યાલ આવે? એટલે 195 મુકરેલા પાંચેય ને સૌ પાપ પણ પાપો તમારા નાશ થનાર છે. મંગલાણમ ચ સવ્યશીમ દુનિયામાં કોઈ ઊંચામાં ઊંચું મંગલ હોય, મંગલકાર્ય, તો પાંચેયને નમસ્કાર કરવા એ દુનિયાનું શ્રેષ્ઠ મંગલ છે. પડવમ હોય મંગલમ,
પ્રથમ કરવા જેવું છે. શું કહ્યું? આટલો મંત્ર ક્યારે બોલાય? તો કે જેને સંસાર સાથે લેવા દેવા ના હોય તો. આપણે તો સંસારમાં છે ને, સંસારની બહાર પણ નીકળવું છે ને, એટલે છોડીને નથી જતું રહેવાનું, પાછું ગભરી ના જતા. સંસારની બહાર નીકળવું એટલે કે સંસારમાં રહીને સંસારથી અલિપ્ત રહેવું. જળ કમળ વત કહેવાય. શું કહેવાય? એટલે શું? જળ કમળ વત એટલે કમળ પાણીમાં હોય છતાંય પાણી એને સ્પર્શ ના કરે. શું ના કરે? પાણી સ્પર્શ ના કરે. એવી રીતે આપણે સંસારમાં હોઈએ પણ સંસાર અડે નહીં, નડે નહીં. ભગવાન કે સંસાર કોઈને નડ્યો નથી, વાઈફે નથી નડી, છોકરાએ નથી નડ્યા, અને બિઝનેસે કશું નથી નડ્યો. તમે પોતે બધા નડો છો. શું કહ્યું? તમે પોતે બધાને નડો છો. એટલે આ મંત્ર સાધુ પુરુષો માટે છે, જેને સંસાર સાથે લેવા દેવા ના હોય અને આ બોલે તો ચાલે. આપણે તો સંસારમાં છે હજુ, ને સંસારમાં રહીને સંસારમાંથી બહાર નીકળશે. એટલે આ બે મંત્ર સાથે ઉમેરવા પડે. પાછા શું કરવું પડે? તો એનું એક્ઝેક્ટલી ફળ મળે. હવે આવે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે શું? પણ નારાયણ એટલે શું? તો કે છે કે નરમાંથી જેવો નારાયણ થયા હોય, આ નર કહેવાય. અને અંદરના ભગવાન જેને પ્રાપ્ત કરી લીધા હોય એ નારાયણ કહેવાય. શું કહેવાય? આ નર અને આ નારાયણ, સમજે? એટલે એવા કુલ નવ વાસુદેવ ભગવાન થાય. કેટલા? અર્ધ ચક્ર કાળમાં નવ વાસુદેવ ભગવાન થાય, એમાં છેલ્લા કૃષ્ણ ભગવાન થયા. એટલે આપણે એમને માનીએ છીએ બધા, શ્રી કૃષ્ણ શરણમાં બધું બોલીએ ને. એના પહેલા જે વાસુદેવ થયા એ લક્ષ્મણ રામની સાથે હતા ને, એ પણ વાસુદેવ કહેવાય. એવા બીજા કુલ સાત છે આગળ બીજા. એટલે એવા વાસુદેવ ભગવાનનો હું નમસ્કાર કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ તો નવે નવ વાસુદેવને નમસ્કાર થઈ જાય. ને ઓમ નમઃ શિવાય હા શ્રી કૃષ્ણમાં બોલો, ખાલી કૃષ્ણ ભગવાન જ પહોંચે. ખ્યાલ આવે? એટલે છેલ્લા કૃષ્ણ ભગવાન થાય એટલે એમને યાદ કરીએ છીએ. ને આ વાસુની સામે પાછા પ્રતિ વાસુદેવ હોય. કોણ હોય? વાસુદેવ ની સામે પ્રતિ હોય. બંનેનું હંમેશા યુદ્ધ થાય અને જગતના લોકો એનો ઇતિહાસ વાંચે. જે રીતે કૃષ્ણ ભગવાનની સામે પ્રતિ વાસુદેવ કોણ? જરાસંઘ. પછી લક્ષ્મણની સામે પ્રતિ વાસુદેવ રાવણ. એવી રીતે બેની જોડી હોય હંમેશા ને યુદ્ધ થાય. એવા એવો હિસાબ લખાયેલો જ હોય એકબીજાનો, એનો ઇતિહાસ વાંચે. શું થાય? એટલે ઓમ વાસુદેવાય, જેઓ નર્માથી નારાયણ થયા છે, વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ પણ એક સીટ છે, આ પણ એક પોસ્ટ છે, બરાબર? પછી આવે ઓમ નમ શિવાય. એટલે શું હશે? શિવ એટલે શું? આખા સંસારને નાશ કરે. ભગવાન કોઈ પણ વસ્તુનો નાશ ના કરે, પણ કઈ વસ્તુનો નાશ કરે જાણવું પડે. શું છે? આપણે કહીએ છીએ ને કે શંકર ભગવાન ત્રીજી આંખ ખોલે તો આખી દુનિયાનો પ્રલય થઈ જાય, એવું કદા બન્યું છે? પણ આ બધી વસ્તુ સમજવા જેવી છે. ઓમ નમઃ એટલે કલ્યાણ સ્વરૂપ શિવને નમસ્કાર કરું છું. શું કહ્યું? જેનું પોતાનું કલ્યાણ થઈ ચૂક્યું છે અને બીજાનું કલ્યાણ કરે જેને શિવ કહેવાય. પોતાનું સંપૂર્ણપણે કલ્યાણ થઈ ગયું હોય, તરણ તારણ હાર કહેવાય. શું કહેવાય? પોતે તરીને બેઠા હોય અને બીજાને તરાવે. એટલે જેઓ જીવમાંથી શિવ થયા છે. આપણે જીવ છે. જીવ એટલે જેને ભૌતિક સુખોની અંદર રસ છે એને જીવ કહેવાય. અને જે સુખોમાંથી રસ ઉઠી ગયો છે અને આત્મા તરફ રસ બેઠો છે એને શિવ કહેવાય. બરોબર છે? એટલે કે જીવમાંથી શિવ. એટલે આખા ભગતે કહેલું છે ને, તું જીવ તો કરતા હરી, તું શિવ તો વસ્તુ ખરી. શું કહ્યું? સમજાય છે? એટલે ઓમ નમઃ શિવાય એટલે કલ્યાણ સ્વરૂપ શિવને નમસ્કાર કરું છું. બરોબર? અને છેલ્લા આપણે બોલ્યા જય સચ્ચિદાનંદ. આ સચ્ચિદાનંદ કોઈ વ્યક્તિનું નામ નથી, ત્રણ અર્થમાં વહેંચાયેલું છે. સત ચિત્ત આનંદ. હવે સત કોને કહેવાય? સત્ય નહીં, સત્ય વિનાશી હોય હંમેશા. શું હોય? થોડા સમય માટેનું હોય, સત્ય વિનાશી હોય. પણ સત પરમેનન્ટ હોય, કાયમનું હોય. આત્માને સત કહેવામાં આવે છે. શું કહેવાય છે? આત્મા કાયમી વસ્તુ છે, પરમેનન્ટ છે. બરોબર? હવે ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. જે રીતે આપણે અહીં બેઠા હોય
तो आपणो घर आपणे बैठा बैठा जोई शकीए कि नहीं कि आ वस्तु आ जग्या छे, आ वस्तु आ जग्या पर छे, बराबर छे ने? आपणे अहीं बैठा होय तो आपणे बहार जईए कि ना जईए, तो कोण जाय छे? मन बहार नथी जतुं, मन फक्त विचारो करे, शुं करे? विचार कर्या पछी जे जाए एने चित्त कहेवाय। तो के आपणुं चित्त अशुद्ध छे, केवुं छे? अशुद्ध एटले आ बहारनी चीजोमां एने सुख लाग्या करे, અને જેનું ચિત્ત શુદ્ધ થયેલું હોય એને આત્મા સિવાય ક્યાંય પણ સુખ લાગે નહીં। સમજે પડી આ? જ્યાં શુદ્ધ ચિત્ત હોય ત્યાં આનંદ કાયમ માટેનો હોય, એટલે સચિત્ત અને આનંદ। આત્મા એ જ્ઞાન દર્શન રૂપે છે। કયા રૂપે છે? જ્ઞાન દર્શન રૂપે। અને શુદ્ધ જ્ઞાન દર્શન હોય એટલે કાયમ આનંદ રહ્યા જ કરે, એટલે આ સચિત આનંદ એ આત્મા સ્વરૂપ છે। શું છે? કોઈ વ્યક્તિનું નામ નથી, મંત્રનો અર્થ થયો। હવે દાદા ભગવાન એટલે કોણ? બરોબર, જાણવું તો દાદા કહેતા હતા, અમે અમારું જે ચિત્ર દેખાય છે, ફોટો દેખાય છે, એ દાદા ભગવાન નથી। શું કહ્યું? એ તો એ એમ પટેલ છે। શું કહેતા હતા? ભાદરણ ગામના, આણંદ પાસે ભાદરણ ગામ છે ને, બોરસદ પાસે, ત્યાંના અમે વતની કહે છે। પણ 1958 સાલમાં સુરતના પ્લેટફોર્મ ઉપર, તમે જે સુરતની વાત કરો છો એના ઉપર, ટ્રેન બદલવા માટે પોતે બેઠા હતા, ધંધા ઉપરથી આવતા હતા પોતાના, સોનગઢ વ્યારા જે કહેવાય છે ને, ત્યાંથી ટ્રેન બદલીને ત્યાં બેઠેલા, ને તાપતી લાઈન લેવાની હતી, ને એમને જે પણ સિદ્ધાંતો સારા લાગેલા એમણે અપનાવેલા, જેવી રીતે ઉકાળેલું પાણી સાથે રાખતા હતા, જે એનો જે પીએ ને, ઉકાળેલું પાણી એટલે શું છે? આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે। શું કહ્યું? એનાથી સ્વાસ્થ્ય બગડે નહીં, સમજી ગયા? એટલે શરીર માટે છે બધી વસ્તુઓ। પછી સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લેતા હતા, શું કરતા હતા? કારણ કે સૂર્યાસ્ત પછી જેટલું જમવામાં આવે છે એટલા બધા તમે જીવો જ ખાઓ છો। શું કહ્યું? સમજાયું? રોટલો હોય તો રોટલાના કલરના જીવ થઈ જાય, દાળ હોય તો દાળના કલરના જીવ થઈ જાય, એટલે તમને ખબર ના પડે। ને આપણા વેદાંતમાં પણ કહેલું છે કે પેટની અંદર કમળ હોય, શું હોય? જેમ જેમ સાંજ પડે ને એમ બંધ થઈ જાય। હવે બંધ થયા પછી તમે જેટલું ખાઓ એટલું પચ્યા વગરનું પડી રહે, અને પચ્યા વગરનું પડી રહે એટલે તમને રોગો ઉત્પન્ન થાય। શું થાય? બધા રોગો થવાનું કારણ આ જ છે। દાદાના બધા સિદ્ધાંતો ગમેલા એટલે એમણે રાખેલા પણ ખરા। હવે એ વખતે જમીને બેઠેલા સાંજનું ભોજન, અને એમની સાથે એક ભાઈ સેવામાં રહેતા હતા, જે વાસણ સાફ કરવા જાય છે, શું થાય છે? અને એ દાદાને આખો પ્રકાશ લાગે છે, શું થાય છે? એક કલાક સુધીની પરિસ્થિતિ ચાલે છે, તો કે એમાં બ્રહ્માંડના જે ગુપ્ત રહસ્યો કહેવાય એ એમને જાણમાં આવી ગયા, આખા દેખાયા, તો કે બ્રહ્માંડના ગુપ્ત રહસ્યો શું? તો સૌથી પહેલાં પોતે કોણ એની ખબર જ નથી આપણને, પહેલાં ભાઈ ભગવાન શું છે એની ખબર નથી આપણે, કહીએ ભગવાન ક્યાં રહે છે તો શું કહીએ? નિશાબેન, ભગવાન બધે એટલે સંડાસમાં પણ ખરા, એટલે આ બધું શું છે? દરેક જીવ માત્રમાં છે, શું કહેવાય? આમાં નથી, પેલા આ લાકડામાં નથી, લાકડું જ્યાં સુધી જળમાં હતું ત્યાં સુધી ભગવાન ખરા, પણ કહ્યું આ બની ગયું પછી એમાં નથી રહેતા, કારણ કે એને મારો તો અસર નહીં થાય। આ જળને જોજો, અમુક વાર સુકાઈ જાય, અમુક વાર પાન આવે, એટલે એમાં જીવ છે, એક ઇન્દ્રિય જીવ છે, એટલે દરેક જીવ માત્રમાં ભગવાન છે। શું કહ્યું? બધે જેવું ના કહેવાય, બધે છે દાદા કે સંડાસ ક્યાં જવું? બધે હોય તો દરેક જીવ માત્રમાં, એટલે દાદા ભગવાન ઇંગ્લિશમાં કહ્યું, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન, મેન મેડમાં ભગવાન નથી। શું કહ્યું? એટલે ભગવાન ક્યાં છે? ભગવાનનું સાચું સરનામું શું છે? પાપ શું છે? પુણ્ય શું છે? બંધન શું છે? મુક્તિ શું છે? એ બધાની એમને આખી ખબર પડી ગઈ। શું થયું? આપણે પૂછીએ ભાઈ ભગવાનનું સરનામું શું, તો આપણે શું કહીએ? આપણે લેટર લખેલા ને બધે, અરજીઓ કરેલી ને, તો કહી જાય આપણે એડ્રેસ જ ના હોય તો? આપણે કોઈ પણ લેટર લખીએ છીએ તો એડ્રેસ હોય છે કે નથી હોતું? પણ આપણે ભગવાનને કોઈ એપ્લિકેશન કરીએ છીએ તો એમાં એડ્રેસ હોય છે? હવે એડ્રેસ ના હોય તો કઈ જાય કાગળ? લોસ પ્રોપર્ટી ઓફિસમાં કચરા પેટીમાં જાય, શું જાય? એડ્રેસ જ ના હોય તો?
એટલે દાદા ભગવાન આ સાચું એડ્રેસ બતાવ્યું, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએચર. શું કહ્યું? એટલે ભગવાનનું સાચું સરનામું બતાવ્યું આ દાદા ભગવાને. ભાઈ પાપ શું છે, પુણ્ય શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, પોતે શાના માટે આવ્યા છે, પોતાનું ધ્યેય શું છે, પોતાનું લક્ષ્ય શું છે, કોઈને ખબર નથી. મોટી મોટી જગ્યા ઉપર બેઠેલા હોય ને એમને ખબર નથી કે આપણું જીવનનું લક્ષ્ય શું છે, શું હશે આપણા જીવનનું લક્ષ્ય, મનુષ્ય જન્મનો ધ્યેય શું હશે, મનુષ્ય જન્મ શાના માટે આવ્યા છે, સારા માણસ બનવું, લોકોને અર્ચન રૂપ ના સરું, જેટલું ઓછું પાપ થાય એટલું કરવું. પણ પાપ તો જ્યાં સુધી, શું નામ કહ્યું તમારું, દિવ્યેશ ભાઈ છું, એના થ્રુ જે કરવો પાપ જ છે. ખ્યાલ, જીવ મારવાનો ખાલી વિચાર આવે ને તો એ પાપ કહેવાય. મારી નાખે વસ્તુ જુદી છે, પણ અંદર ખાલી વિચાર આવ્યો ને તો એ પાપ છે. ને કોઈને વિચાર આવ્યો કે મારે સુખ આપવું છે તો એ પુણ્ય જપા છે. શું કહ્યું? વિચાર ખાલી આપ્યું નથી, અંદર વિચારથી ખાલી. ખ્યાલ આવે છે? એટલે દાદા ભગવાન એક સિદ્ધાંત આપ્યો કે જ્યાં સુધી તમે પોતે કોણ છો એ ના જાણો ત્યાં સુધી તમારે જે જોઈતું હોય બીજાને આપજો. શું કહ્યું? સુખ ગમે કે દુઃખ ગમે તમને, સુખ જ ગયો, બરોબર છે? આપણે બીજાને આપી સુખ આપીએ ને, ના પણ આમ, પણ વધારે પડતું શું આપીએ, દુઃખ જ આપીએ. ભગવાન એક વાત કહી કે સુખ જોઈતું હોય તો જીવ માત્ર ને સુખ આપો. શું કહ્યું? બોલતો તો ખબર પડશે, બોલો. જીવ માત્ર ને, જીવ માત્ર, અને દુઃખ જોઈતું હોય સુખ આપો. જગત તમારો પડઘો છે, અથવા તો જગત તમારું પ્રોજેક્શન છે. શું કહ્યું? આજે આપણું પ્રોજેક્શન થયું છે, એમાં વચ્ચે કોઈ નથી આવતું, તમે જ આ બધું પ્રોજેક્શન કરેલું છે. શું કરેલું છે? વાવ જોયેલી તમે નિશાબેન, વાવ. એમાં જઈને તમે બોલો તું ચોર છું તો વાવ શું બોલશે? કેટલી વાર? બે ત્રણ વાર આવે ને, તું ચોર છું, તું ચોર છું, તું ચોર છું આવે ને, પડઘો બોલ્યો. હવે તમને બોલો તમે હું રાજા છું તો વાવ શું બોલશે? રાજા છું. એટલે કે ભગવાને કહ્યું યોગ ઉપયોગ પરોપકારાય. શું કહ્યું? બોલો. યોગ પરોપકારાય, કાયનો તમને યોગ પ્રાપ્ત થયો. એક મન છે તમારી પાસે, વાણી છે, અને એક આ શરીર છે, તો એનાથી તમે પરોપકાર માટે વાપરો, બીજાના માટે વાપરો. પોતાના માટે જેટલું વાપરે એટલું ગટરમાં ગયું. શું કહ્યું? અને તમારે જેની સાથે લેવા દેવા નથી ને એના માટે વાપર્યું તો એ જમા તમારા ખાતામાં જમા થઈ ગયું. સમજ? કારણ કે પોતાના માટે તો ફરજિયાત છે, નહીં વાપરવું હોય, નહીં કરવું હોય તો કરવું જ પડશે, ના કરવું પડે. પણ બીજાના માટે, જે તમને જાણતા નથી, કશું નથી કરતા, એવાના માટે તમે સુખ આપો, સુખ મળશે, દુઃખ આપો, દુઃખ મળશે. એટલે તમારે નક્કી કરવાનું છે મારે શું કરવું છે. અને જેમ જેમ સુખ આપો એ બંધાય, અને સુખ આપવું એનું નામ ધર્મ. શું કહ્યું? ધર્મ એ કોઈ ક્રિયા નથી. ભગવાનને નવડાવવા, ખાવાનું ખવડાવવું, ઘંટડી વગાડવી, આરતી કરવી, એ તો બધી ક્રિયાઓ થઈ. શું થઈ? પણ ક્રિયાઓ કરીએ છીએ આપણે દરરોજ, પણ શાના માટે કરીએ છીએ? દીવો કરીએ છીએ દરરોજ, અગરબત્તી કરીએ છીએ, શાના માટે કરીએ દીવો? શાના માટે કરીએ? શું લક્ષ્ય એનું, દીવો કરવા પાછળનું? ચલો ભગવાન ને શું શું થશે તમારું? આગળથી ચલી આવે છે. શું છે? હવે તમે આમ જયારે નમસ્કાર કરો છો ભગવાન, આમ જુઓ તમે દ્રષ્ટિ કે તમારી અંદર જાય છે. એટલે ભગવાન આપણા નમસ્કાર સ્વીકારતા નથી,
રિટર્ન વિથ થેન્ક્સ કરે છે. શું કરે છે? એટલે બોલો ને, શું કરે છે ભગવાન? એટલે તમારા જ ભગવાનને પાછો પહોંચાડે છે. શું કરે છે? એ સ્વીકારતા નથી તમારા ભગવાનને કે હું તો ઓળખીને બેઠો છું, તમે તમારી જાતને ઓળખો કે છે તો તમારું કામ થશે. મેં ઓળખ્યું એટલે મારું કામ થઈ ગયું. પણ તમે મને જો છો તો કે તમને એ લક્ષ્ય રહ્યા કરે કે મારે બનવાનું છે, મારે આવી રીતે ભગવાન પ્રાપ્ત કરવાના છે. એ લક્ષ્ય માટે તમે કરવામાં આવે છે ભગવાનની બધી વસ્તુઓ. ધારે કે દીવો એ શું છે? તો કે આપણી અંદર આ દીવો એટલે શું? પ્રગટ, પ્રગટ છે. તો કે આપણી દીવો પ્રગટ થાય, આત્મા પ્રગટ થાય, એટલા માટે આ એક લક્ષ્ય માટે આપણે દીવો પ્રગટાવવામાં આવે છે કે આ દીવો જેવો બહાર સળગે છે, બહાર પ્રગટ્યો છે, એવો મારી અંદર દીવો પ્રગટે એટલા લક્ષ્ય માટે હું કરું છું. સમજાય છે? હવે અગરબત્તી આપણે કરીએ તો અગરબત્તી આપણી સુગંધની લઈએ, ભગવાનની લઈએ છીએ, બોલતા નથી. આપણે જે ગમે ને, મોગરો ગમે, મોગરો લઈએ છીએ. તમને કઈ ગમે છે? ખ્યાલ આવ્યો? હવે આ અગરબત્તી કરવાનો મતલબ શું? તમારું ચિત્ત ભગવાન પાસે જાઓ છો ને, એટલે આગુ પાછળ સુગંધથી તમારી અંદર રહે, એટલે ભગવાનના દર્શનનો આપણને લાભ પ્રાપ્ત થાય, એટલા માટે આ અગરબત્તી કરવામાં આવે છે. અગરબત્તી એટલે શું? તો કે ભગવાનની પાસે જઈએ જ આપણું ચિત્ત આમથી આમ થયેલું હોય ને, બધું વેરાયેલું હોય. આમ ધારે કોઈ મોલમાં જઈને આવ્યા, કોઈ આમ જઈને આવ્યા, તો ચિત્ત બધું વેરાઈ ગયું હોય ને, આ વસ્તુ સરસ છે, આ વસ્તુ લેવા જેવી છે, વેરાઈ ગયું હોય. હવે ભગવાનના દર્શન કરવા આવે ને, પાછું ચિત્ત ત્યાં ના જતું રહે ને, આ સુગંધીથી પાછું ચિત્ત ભગવાનમાં રહે, એટલા માટે અગરબત્તી કરવામાં આવે છે. ભગવાનને આ બધી વસ્તુઓની જરૂર જ નથી. ખ્યાલ આવે? આપણા માટે કરીએ છીએ જે, ભગવાન માટે, એ આપણા માટે જ છે. એટલા બધા કાયો આવા હતા. તો સેમ એવું જ ફૂલ માટે પણ એવું, ફૂલ માટે એવું છે. કારણ કે ફૂલ એક પવિત્ર કહેવાય. શું કહેવાય? પવિત્ર. એટલે આ એક બહુ મોટું સાયન્સ છે, દાદા ભગવાને ખુલ્લું કર્યું છે કે આ ફૂલ એ પણ જીવ છે. શું છે? જીવ. હવે તમે એના ભગવાન ઉપર ચઢાવો એટલે તમને 100 રૂપિયાનો ફાયદો થયો. શું કહ્યું? ભગવાન ઉપર ચઢાવો એટલે. પણ 5% એમાંથી ફૂલ લઈ જાય તમારે. શું કરે? કારણ કે તમે એને તોડ્યું ને ભગવાનની પાસે મૂક્યું, એટલા માટે 5 રૂપિયા એ લઈ જાય 100માંથી. પણ આપણે એટલો, એટલે આપણા ખાતે જમા થયું. હવે 5% એને, એટલે એને 1 ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં જવાનો સ્કોપ મળ્યો એને. શું થયો? ફૂલને. એક ઇન્દ્રિય છે ને, 2 ઇન્દ્રિયમાં જવાનો સ્કોપ મળ્યો. એટલે એકબીજાના લાભાલાભનો વેપાર છે આ. શું છે? એકબીજાના લાભાલાભનો વેપાર છે. દીવો જીવતો રહેશે. દીવો તો હળગી જ જવાનો છે. આ પણ સમજી જજો, દિવસ દિવસે આ દીવો બંધ થવાની જગ્યા ઉપર જાય છે. બરોબર, બંધ જ થાય. હે, આપણે જન્મીએ છીએ ત્યારે ભગવાન કે ખાલી એક જ બોર્ડ વાંચીએ છીએ આપણે. પૂજા કયું બોર્ડ વાંચીએ છીએ? વે ટુ સ્મશાન. બોલો શું થાય ગુજરાતી? તમે તો સ્મશાન તરફ જ જઈ રહ્યા છો. એક એક દિવસ ઘટે છે કે વધે છે? બરોબર છે. આપણે જવાને જવાને ગયડા થવાના થઈ રહ્યા છે ને, દરરોજ ગયડા. આપણે વાર સફેદ ના કરવા તો એની મેરેજ થાય. ભલે ભાઈ કારા કરીએ પણ પછી મહિનામાં પાછા એવા રહેવા પાછા. એટલે દરેક વસ્તુ સ્મશાન તરફ આપણે જઈ રહ્યા છે. તો ભગવાન કે સ્મશાન તરફ જતા પહેલા પોતાનું કામ કાઢી લો, કે પોતાના ભગવાનને ઓળખી જાઓ. ને પોતાને અંદર ભગવાનને ઓળખ્યા એ છેલ્લામાં છેલ્લું કામ થયું કહેવાય આપણું. શું કહેવાય? ને પેલું વચ્ચે વચ્ચે વચગાળાનું થયું. સુખ જોઈતો સુખ આપો એટલે તમને બહાર સુખ મળશે, પણ પેલું કાયમનું સુખ મળશે. શું કહ્યું? કાયમનું સુખ ક્યાં હશે? સ્મશાનમાં. હે? ના ના, સ્મશાનમાં બળી જાય માણસ, શરીરને બારવા જાય છે. તો એ તો કારણ અંદર પોતાના આત્માની અંદર સાચું સુખ છે, એ સિવાય બધે જ વિનાશી સુખ છે. કયું કયું સુખ છે બોલો ને? વિનાશી સુખ જે આયા પછી જતું રહેવા વાળું.
આપણે કપડા નવા લાયા પછી જૂના થાય કે ના થાય, દિવસ પછી પણ આવતા લેડીઝ ને જૂના લાગે, શું લાગે? બીજા લઈ આવે, જેટલી વાર જાય ને બહાર એટલી વાર લઈ આવે, જરૂર હોય કે ના હોય. અમેરિકાના બધા ક્લોઝેટમાં જુઓ ને, એટલા બધા કપડાં હોય તમે જુઓ તો, બાપરે, ચંપલો જુઓ તો એટલી બધી હોય, આ બધું શું કર, મને દેખાડ્યો કોઈ. હમણાં હું જો હમણાં સિકંદરાબાદ ગયેલો, હું સિકંદરાબાદ ગયો તો પેલા એના હસબન્ડ એનું કપાટ ખોલીને બતાવ્યું, એટલા બધા પર્સ જાણે એ બધા શોકેસમાં મૂકેલા ને, એટલા બધા પર્સ, લગભગ 25-30 અલગ અલગ. પોતાના આત્માને જાણવા માટે, કારણ કે આ બધું, આ બધું પુણ્ય છે ને, એ પાપાનું બંધી પુણ્ય. કેવું છે? અત્યારે આપણે પુણ્ય થી બધું મળ્યું તો ખરું, કેવા ચાલે છે? ઊંધા ચાલે છે, એટલે સાથે સાથે પાપ બંધાય છે. શું થાય? પાપ બંધાય છે, એટલે પાપાનું બંધી પુણ્ય કહેવાય. ને ભગવાન ક્યારે હોય? તો કે પુણ્યનું બંધી પુણ્ય હોય ત્યારે. એટલે દાદા ભગવાન કે દેખાય છે, જ્ઞાની પુરુષ છે. 1958 સાલમાં જે જ્ઞાન પ્રગટ થયું, તો અમે આ શરીર જ્ઞાની રૂપે રહ્યા. ભગવાન થવા માટે 360 કેટલા જોઈએ? 360 ડિગ્રી જોઈએ. કેવળ જ્ઞાન કહેવાય. શું કહેવાય? પૂરેપૂરું જ્ઞાન, એના પછી કોઈ જ્ઞાન ના હોય. બરોબર? તો કે અમારે 4 માર્કથી અમે નપાસ થયા. શું થયા? 356 અટકી ગયું. એટલે અમે શરીર રૂપે જ્ઞાની પુરુષ થયા, અને ભગવાન તો અંદર જે પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે. અમે એને જોયા, જાણ્યા, અનુભવ્યા છે, જેનો અમને લાભ મળે છે. તમે પણ એનું નામ દેશો ને તો એ કામ થતું જશે. કે શું કહ્યું? કારણ કે હાજરા હજુર ભગવાન, હાજરા હજુર ભગવાનની ભક્તિ વગર ક્યારેય પોતાનું કલ્યાણ થતું નથી, સમજી જવાનું. એટલે દાદા ભગવાન કે અમે દેહધારી પરમાત્મા, દેહરૂપે પરમાત્મા, જીવતા જાગતા પરમાત્મા, હાલતા ચાલતા પરમાત્મા, સ્થાવર જંગમ પરમાત્મા. કેવા? એક જગ્યા ઉપર હોય મૂર્તિ સ્થાવર કહેવાય, જંગ મૂર્તિ બીજે જગ્યા ના જાય ચાલીને, જે જ્ઞાની હોય પણ જઈ શકે, એટલે જંગમ કહેવાય. આ એકાઉન્ટ ના શબ્દ છે, ખબર છે ને? સ્થાવર જંગમ, જંગમ મિલકત. તો દાદા ભગવાન કે અમે એક છીએ, અને અમને જે જ્ઞાન પ્રગટ થયું એ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત પ્રગટ થયું. શું કહ્યું? અક્રમ વિજ્ઞાન. તો કે બહાર જે ધર્મો ચાલે છે એ બધા ક્રમિક માર્ગ છે. શું કહ્યું? ક્રમિક માર્ગ, એટલે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડતા ચડતા, આ ક્રોધ માન માયા લોભ ઓછા કરતા કરતા છેલ્લા અવતારોમાં એના આત્માનું ભાન પ્રાપ્ત થાય. હવે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડતા જતા હોય ને, રસ્તામાં કોઈ મળી, ચલો દિવ્યેશભાઈ જરા અહીંયા હોટલમાં જઈએ, પગથિયા ઉતારી પણ પાડે. શું કરે? એટલે આખો ચઢ ઉતરવાળો માર્ગ એને ક્રમિક માર્ગ કહ્યો. અને હવે આ ધર્મ ફળ ક્યારે આપે? એનું કોઈ બેઝમેન્ટ હોય ને ફળ આપવા માટેનું? તો કે ફળ ક્યારે આપે? તો કે મન વચન કાયાનો એકાત્મ યોગ હોય ત્યારે. બોલો. અત્યારે આપણી અંદર મન વચન કાયાનો એકાત્મ નથી. શું કહ્યું? નથી. તો મન વચન કાયાનો એકાત્મ યોગ એટલે શું? તો કે મનમાં જેવું હોય વાણીમાં બોલાય, અને એવું વર્તન, ત્યારે એને મન વચન કાયાનો યોગ થાય, એકાત્મ યોગ કહેવાય. અને મન વચન કાયનો એકાત્મ યોગ હોય ત્યારે એ ક્રમિક માર્ગ અથવા તો બહારના ધર્મો આપણને ફળ આપી શકે. પણ તારે મન વચન કાયનો એકાત્મ યોગ નથી, સમજી ગયા? ત્રણે ત્રણ અલગ દિશામાં વર્તે છે. મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય, અને વર્તન ત્રીજા પ્રકારનું હોય. શું હોય? પહેલા અંગતમાં ચોર હોય ને દિવ્યેશભાઈ, તો એ કહે કે હું એમને વિચાર, દિવ્યેશભાઈના ઘરે ચોરી કરવી છે, તમને કે પછી કહે ખરા, મનમાં વિચાર આવ્યો, તમને કહે કે હું તમારી ઘેર ચોરી કરીશ, અને રાત્રે કરી પણ જાય. એટલે મન વચન કાયા ત્રણે એક એક વર્તા હતા, અને એક વર્તે ત્યારે આ જગતમાં, પણ આ ત્રણે ત્રણ જુદા વર્તવાના કારણે બધા ધર્મો ફ્રેક્ચર થઈ ગયા છે. શું ફ્રેક્ચર થઈ ગયા છે? ને ફ્રેક્ચર થવાને લીધે આ અક્રમ માર્ગ ઉદયમાં આવ્યો છે. શું કહ્યું? અક્રમ માર્ગ એટલે શું? તો કે લિફ્ટ માર્ગ. લિફ્ટમાં તમારે જવું હોય, બેસી ગયા,
સ્વીટ દબાઈ તો ચાલવાની જરૂર પડે, વચ્ચે કોઈ અટકાવે ખરા, કશું જ નાટક. સીધા જે માળે પહોંચ્યું એ માળે પહોંચી જાઓ, એટલે લિફ્ટ માર્ગ દાદાએ શબ્દ કાઢ્યો. અને બીજું કે તો કે ડાયવર્ઝન માર્ગ થયા. શું કહ્યું? ડાયવર્ઝન. ડાયવર્ઝન માર્ગ ક્યારે નીકળે? પેલો મૂળ જે રસ્તો હોય એ જયારે તૂટી ગયો હોય ત્યારે રસ્તો, પણ બાજુમાંથી બીજો રસ્તો કાઢવામાં આવે છે ડાયવર્ઝન. ડાયવર્ઝન માર્ગ ક્યાં સુધી ચાલે બોલો? પેલો રસ્તો સરસ થઈ જાય એટલે પાછો પેલો બંધ થઈ જાય. જયારે પોતે ધર્મ ના રસ્તો બધે મન વચન કઈ એકાદ છે એટલે આખરા માર્ગ બંધ થઈ જશે. એટલે આખો આ લિફ્ટ માર્ગ છે, અપવાદ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે અને ડાયવર્ઝન માર્ગ છે. દાદા ભગવાન કહે છે જેના અમે નિમિત્ત બન્યા છે, જે જે અમને ભેગા થશે એનું કામ નીકળી જશે. શું કહ્યું? જે જે અમને ભેગા થશે એનું કામ નીકળી જશે. અને દાદા ભગવાન પાસે મોટા મોટી ચીજ કઈ હતી? તો કે અંદરના ભગવાનની પ્રાપ્તિ એ કરાઈ શકતા હતા. શું કહ્યું? અંદરના ભગવાનનો અનુભવ. શું કહ્યું? સાંભળો છો ને, અહીં ધ્યાન આપો, એ તો બધું ચાલ્યા કરશે પછી. આ બધી વસ્તુ નહીં. શું કહ્યું? અંદર ભગવાનને ઓળખવાનો કોઈ જગ્યાએ માર્ગ નથી, આત્માને ઓળખવાનો કોઈ જગ્યાએ માર્ગ નથી. બધે આખ્યાન ચાલે, કથા ચાલે, આ ચાલે, તે ચાલે, પણ ભગવાનને ઓળખવાનો કોઈ જગ્યાએ પ્રયોગ નથી. એ દાદા ભગવાન અંદરના ભગવાનની ઓળખાણ કરાવતા હતા. શું કરાવતા હતા? શું નામ? નિશાબેન ને? તો નિશાબેન તો આપણું નામ છે ને. શું લખીએ આપણે ઇંગ્લિશમાં? માઈક લખી નામ લખીએ કે આઈ લખીએ? ના ના, માઈ લખીએ નામ લખવા જઈએ તો મારું નામ દિવ્યસ છે, બરોબર છે? હવે મારું કહેનારું બીજું અલગ હોય કે એક જ હોય? ચશ્મા મારા છે તો ચશ્માને હું અલગ થયો કે ના થયો? બરોબર. તો આપણે કે મારું નામ નિશા, તો પછી આપણે કોણ? હુ એમ આઈ? બોલું પૂછ્યા. આપણે કોણ? નિશા તો આપણું નામ થયું, ઓળખવા માટેનું એક સાધન થયું, પણ આપણે નિશા બનીને જ બેસી ગયા છે. શું બોલ્યા? હું આત્મા છું. પણ એ શબ્દ કહેવાય. શું કહેવાય? અનુભવ પૂર્વક નું જોઈએ. હવે અત્યારે કોઈ કહે કે ભાઈ નિશામાં અક્કલ નથી, તો શું થાય? અસર થાય કે ના થાય? માટે આપણે શું છે? નિશા જ છે. જો થયા હોય તો અસર ના થાય. સમજાય છે આ વસ્તુ? આપણે નિશા છે માટે આપણને અસર થાય સારી ખોટી. કોઈ કે નિશા બહુ સારું કામ કરે છે, બહુ કોણ મદદ કરે છે, તો આપણું હૃદય ભરાઈ આવે કે નહીં? હા, મજા આવી જાય અંદર. હા, આપણે કોઈ કે મજાની ટ્રીટમેન્ટ એટલે જોરદાર, તો આપણે કેવું મજા આવે ને અંદર, સ્વાદ ચાખવા મળે ને. હમણાં કરી ગયા પણ કશું ફરક નથી પડ્યો, તો શું થાય? આપણે બધો ફરક પડી જાય અંદર. શું થાય? એટલે જે અસર થાય છે એને આપણે હું નિશા છું, હું પૂજા છું એ માનીને બેઠી બેસી ગયા છે, એટલે અસર થાય છે. પણ આપણે આત્મા આપણને ખબર નથી, શબ્દ દ્વારા ખબર છે, અનુભવ દ્વારા ખબર નથી. ત્યારે જ્યારે જ્ઞાની પુરુષ હોય એની પાસે પૂરો અનુભવ હોય, એટલે અનુભવ હોય એ અનુભવ તમને કરાવી શકે, ને એ અનુભવ કરવામાં જીવન છે. શું કહ્યું? ને અનુભવ ના થાય આખા જીવનમાં તો આપણું જીવન આખું બેકાર ગયું. ખ્યાલ આવે છે? કારણ કે જેના માટે આપણો જન્મ છે. શું કહ્યું? જેના માટે આપણો જન્મ છે એ જ વસ્તુ આપણને પ્રાપ્ત ના થાય તો જન્મને કરવાનો શું? ને આ વસ્તુ મનુષ્ય જન્મમાં જ પ્રાપ્ત થઈ શકે છે. શું કહ્યું? બીજી ત્રણ ગતિ તો ખાલી ભોગવટો છે. અહીંયા જે જે ગુના કર્યા હોય ને એનો ભોગવટો, સારો ગુનો અથવા ખરાબ ગુનો, બે ગુના હોય. કારણ કે ભોગવટ આવ્યો ને, અહીં પોતાનું વણ હકનું લઈ લીધું હોય કોઈનું, તો ચાલો જઈને ભોગવવાનું. શું કરવાનું? ભૂલતા નથી લાવવાનું. શું કહ્યું? વણ હકનું કિંચિત માત્ર પણ લઈ લીધું, ધારો કે બરોબર છે, તમે નિશા હે તો બંને ને એકબીજા માં હક કહેવાય. શું કહેવાય? ઇન્ડિયામાં આ દિવ્યસ હોય બીજી કોઈ લઈને નીકળશે તો શું કરશે? જો પેલો નીકળ્યો, જો પેલો નીકળ્યો, એટલે અણહકનું થયું. ને અણહકનું કિંચિત માત્ર પણ ભોગ્યું ને તો જાનવરમાં જવાનું. ખ્યાલ આવે છે? દાદા તો બહુ મોટું રેડ સિગ્નલ આપેલું, પોતાની પત્ની સિવાય અથવા પોતાના પતિ સિવાય બીજે ક્યાં પણ દ્રષ્ટિ બગડતી હોય તો અંદર પશ્ચાતાપ કરી લેજો, નહીં તો જાનવર ગતિ ફિક્સ છે. સમજી જજો, દ્રષ્ટિ બગડવી
ખ્યાલ આવે છે? એટલે કે આ સુધારી લેજો અંદર, કે ભગવાન માફ કરજો હોવું જોઈએ એમ કરીને અંદર સુધારી લેજો, જે ભગવાનને માનતા હોય ભગવાનને. સમજાય છે? પછી બીજી દેવગતિ, પોતાનું સુખ બીજાને આપી દેવું. શું કહ્યું? પોતે નહીં વાપરવું અને સુખ બીજાને આપી દેવું, તો ભગવાને કહ્યું દેવગતિ થશે. એને રમવા દો ને, વાત ના કરે. અને ત્રીજી નરગતિ, નરગતિ એટલે અણહકનું મારે દેવું. શું કહ્યું? પોતાને કઈ પણ ફાયદો ના હોય છતાં નુકસાન કરવું. જો એક દાખલો આપીએ આપણે, રાજા હોય એ હરણનો શિકાર કરે તો શેના માટે કરે? શોખ માટે, બરોબર છે? એટલે નરગતિ. અને પેલો પારધી હોય તો શેના માટે કરે? માટે. રાજા હોય તો શોખ ખાતા, જો મેં મારી ઉડે છે ને પાછું ખુશ થાય, એક જ ગોરીમાં ઉડાઈ દીધું, પૂંછ ઉપર હાથ ફેરવે, ખરાબ કામ કર્યું ને ઉપરથી ખુશ થયો, એટલે એને નરગતિમાં જવાનું. ને પેલા તો બીજા છોકરા તડબડતા હોય એટલે ખાવા માટે મારે જંગલમાં હોય, એટલે શું છે તને જાનવર ગતિમાં. ક્રિયા એકની એક પણ ભાવ અલગ બંને પાછો. એટલા માટે ભગવાને ક્રિયાથી બંધન નથી, ક્રિયાની અંદર જે ભાવ છે એ નવો જન્મ ચિત્રાય છે. ક્રિયાની પાછળ જે ભાવ, એટલા માટે જેવો ભાવ તેવો તેવો ભાવ તેવો ભાવ કહેલો છે. સમજાય છે? એટલે અત્યારે આપણે જે ભોગવી રહ્યા છે એ પાછલા કર્મોનું ફળ ભોગવી રહ્યા છે આખો જન્મ, જેને શાસ્ત્રની પરિભાષામાં પ્રારબ્ધ કહેવાય છે. શું કહેવાય છે? પ્રારબ્ધ ભોગવતી વખતે અંદર જે સારું ખોટું છે, જોજો, કોઈ પણ વસ્તુ કરતી વખતે જન્મ માટેનો નવો કર્મ. શું કહ્યું? કયું થાય? કર્મ અત્યારે ભોગવતી વખતે, આ ક્રિયા કરતી વખતે અંદર જે સારું ખોટું થાય એ આવતા જન્મ માટેનું નવું કર્મ આપણે બાંધ્યું. એટલે આપણે આપણો ભવ અહીંયા તૈયાર કરીને જઈએ છીએ. શું કહ્યું? એમાં કોઈ ભગવાન નથી આવતું, કોઈ વચ્ચે ના આવે. સમજાય છે? આપણે કહ્યું ભગવાન નું આપેલું, ભગવાન ભગવાન કશું આપે જ નહીં, તમારું તમને મળે છે. તમે પુણ્ય કર્યું ને તો બધું આ સારો સદભોગવવા મળે, એમાં ભગવાન કઈ આવે વચ્ચે? ખ્યાલ આવે છે? એટલે બધા ફળ કુદરત આપે. કોણ આપે? ભગવાન પણ કુદરત ને આધીન. ખ્યાલ આવે છે? એટલે કુદરત આ બધું કરે. કોણ કરે? જે તે 2H ને ઓ ભેગા થાય એને પાણી કરવું પડે કે નહીં? મેરે થઈ જાય, મેરે જ પાણી દે, એમાં કોઈ વચ્ચે કોઈની જરૂર પડતી જ નથી. ખ્યાલ આવે છે? એટલા બધું જ કુદરતી ચાલી રહ્યું છે આ. ને પોતે શું કે મેં શું થાય, સારું થાય તો શું કહીએ આપણે? મેં કર્યું. અને ખરાબ થાય તારે આને બગાડ્યું. મારા ગ્રહો સારા નહોતા. શું કે? ગ્રહો ઉપર વખાડ્યું. એટલે ગ્રહો તેની દેવી હાથે બેઠા છે, એને શું તમે બિચારા હેરાન કરો છો? 99 ગ્રહો આપણી અંદર છે. પૂજા કઈ છે? આપણી અંદર. હા, ઘણી વાર આપણે હટે ચડીએ, હટ કે ચડીએ કે ના ચડીએ, એ હટા ગ્રહ છે. શું છે? શનિ નો ગ્રહ છે. હટે ચડીએ, જકે ચડીએ, ના આટલું આટલું તો મારે જોઈશે. શું કહીએ આપણે? આપણા કર્મો નડે. જો જેવી રીતે મારા ગ્રહો શું કરે, જેવી રીતે પોલીસ વાળા હોય ટ્રાફિક માં એ તમને હેરાન કરવા માટે હોય છે, વ્યવસ્થા માટે હોય છે, બરોબર છે? ના ના, સાંભળો, હું કહું વાત તો સાંભળો. ધારો કે એ વ્યવસ્થા માટે હોય છે આમ તો, બરોબર છે? એ હની પોલીસ કરતી વાત જુદી છે, બાકી અહીંયા વ્યવસ્થા માટે હોય. હવે તમે વ્યવસ્થા તોડો તો તમને દંડ કરશે, અને વ્યવસ્થા ના તોડો તમને કશું નહીં કરે. ખ્યાલ આવે? બરોબર છે? એટલે તમે ભૂલ કરો તો તમારો કોઈ ઉપરી હોય, તમે ભૂલ ના કરો. ભગવાને શું કહ્યું બોલો? ઉપરી કોણ છે? આપણી ભૂલો. દાદા બે શબ્દ વાપર્યા,
બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક. શું શબ્દ વાપર્યો? બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક. બ્લન્ડર્સ એટલે શું? જગર ભૂલ, લાઈક આપણે મૂળભૂત ભૂલ. તો કે મૂળભૂત ભૂલ શું? તો કે હું પૂજા છું એ મોટા મોટું બ્લન્ડર્સ. શું કહ્યું? એના થકી જે થાય બધી એ મિસ્ટેકો કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે બ્લન્ડર્સ અને મિસ્ટેક જેના નીકળી ગયા એનો વર્લ્ડમાં કોઈ નથી ને અંડર હેન્ડ પણ નથી. સ્વતંત્ર છો. કેવા છો? સ્વતંત્ર. ખ્યાલ આવે છે? અને મોક્ષ એટલે સ્વતંત્રતા. કોઈ ઉપરી નહીં, અંડર હેન્ડ નહીં. સમજાય છે? મોક્ષ એટલે પોતાનું સ્વતંત્ર સુખ ભોગવવું, જેમાં કોઈ વચ્ચે ના આવે. આ બહારના સુખમાં કોઈ વચ્ચે આવે? બંધનનું જે સુખ હોય એમાં કોઈ વચ્ચે ના આવે, એને મોક્ષ કહેવામાં આવે છે. પણ એ સરળ રીતે વર્તાવો જોઈએ. શું કહ્યું? દુઃખ હોવા છતાં પણ દુઃખનો અભાવ વર્તે એને શરીર સાથેની મુક્તિ કહી. શું કહ્યું? બોલો બોલો ને. શું કહ્યું? દુઃખ હોવા છતાં પણ દુઃખ નડે નહીં એને ભગવાને શરીર સાથેની મુક્તિ કહી. અને એ મુક્તિ વર્તાય તો સમજવાનું કે આત્યંતિક મુક્તિ, છેલ્લી મુક્તિ, જન્મ મરણના ચક્કરથી મુક્તિ એ ત્યારે આવે. એનું ફળ છે. શું છે? આ કોઝિસ છે. આખા ખ્યાલ આવે છે? એટલે આખા જન્મમાં આપણે કર્મનું ફળ ભોગવી રહ્યા છે આખું, જેને ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? ઇફેક્ટ. અને કોઝિસ અંદર સાથે થાય છે. હવે કોઝિસમાં ફેરફાર થાય કે ઇફેક્ટમાં ફેરફાર થાય? જે રીતે તમને પેપર લખવા બેઠા હોય ગણિતનું, બે કલાક, હવે તમે બે કલાકમાં પૂરું કર્યું, આમ ત્રણ કલાક હોય, આપણે બે કલાકમાં પૂરું કર્યું, પછી શું કરીએ? આપણે રિવિઝન કરીએ ને, જોઈ લઈએ કે બરોબર લખ્યું છે કે નથી લખ્યું. હવે જોતા જોતા તમને ખબર પડી કે પહેલો દાખલો ખોટો છે. હવે તમને ચેકીને ફરી લખવા મળશે કે નહીં મળે? બરોબર. પછી આપણી પાસે જોયો અડધો કલાક રહ્યો, તો જોતા જોતા થયું કે પાંચમો દાખલો પણ ખોટો છે, ને ફરીથી લખ્યો તો માર્ક મળશે. બરોબર. હવે તમને ફરીથી 5 મિનિટ રહી તમારી પાસે, અને તમને ખબર પડી ત્રીજો દાખલો પણ ખોટો છે, અને બેલ વાગી ગયો ને સપ્લિમેન્ટરી જતી રહી, હવે એમાં ફેરફાર થઈ શકશે? એ તો ખોટો તો ખોટો જ મળશે ને. એટલે જ્યાં સુધી આ સપ્લિમેન્ટરી હાથમાં છે, હા, ત્યાં સુધી જે ફેર થશે. આ સપ્લિમેન્ટરી હાથમાંથી ગઈ પછી નો ચેન્જ, ફરજ ભોગવવાનું. ખ્યાલ આવે છે? એટલે અત્યારે પણ ખોટું થાય તો ભગવાન કે સાથે સાથે પશ્ચાતાપ કરી લેજો. ધારો કે એક કામ એને ના કર્યું, વિવેકે દાખલો આપીએ છે, એમ તો બધું કરે જ છે, પણ એક એક કામ ના કર્યું તમને એવું જો ને કરે છે કે મારે તો આ બધું કામ જેટલું નથી કરતી, પણ એ કરે છે. આ તમારો ડાકો બગડ્યો, શું થયો? હવે એને સુધાર લેવો પડે. ભગવાન મારે આવું નહોતું વિચારવું, છતાં પણ વિચારી ગયો છે, અને મારે તો પાછું ધોઈ ગયું. એટલે જ્યાં સુધી હું નિશા છું, દિવ્ય છું, પૂજા છું, વિવેક છું, ત્યાં સુધી પુણ્ય કે પાપ બંધાવાના. શું કહ્યું? શુભાશુભ શુભાશુભ તમારા પાપ બંધાયા જ કરે, ગમે તે કરો તો. પણ જયારે હું દિવ્ય છું આમ છે, અને અંદર નો હું ભગવાન છું એની ઓળખાણ થાય, પછી શુદ્ધ માર્ગ શરૂ થાય. કયો? શુદ્ધ માર્ગ. પુણ્ય નહીં કે પાપ નહીં, બંને ના બંધાય ત્યારે મુક્તિ થાય. પુણ્ય હોય તો બંધન થાય, પાપ હોય તો બંધન થાય. પુણ્ય હોય તો સારી જગ્યાએ ભોગવવાનું આવે, પાપ હોય તો ખરાબ જગ્યાએ ભોગવવાનું આવે, પણ ભોગવટો આવે. પણ જ્યારે આ પાપ અને પુણ્ય જ્યારે ના બંધાય ત્યારે આપણી મુક્તિ થાય. સમજ પડી? સમજાય છે? તો આપણે રહેલા ભગવાનની ઓળખાણ થાય તો આપણને ગમે. બરોબર. એમાં એ ઓળખાણ કરવામાં, દિવેશભાઈ, એ ઓળખાણ કરવામાં કોઈ ધર્મ બદલવાનો નથી, કોઈ ગુરુ બદલવાનો નથી, કોઈ ક્રિયા બદલવાની નથી. આપણે જે ગુરુ માનતા હોય માનો, જે ધર્મને માનતા હોય માનો, જે ક્રિયા કરતા હોય કરો, પણ અંદરના ભગવાનને જાણી લો. તો પછી એ જાણ્યા પછી એ બધી ક્રિયાઓ સારામાં સારી રીતે થશે, સમજ સાથેની થશે, તો ગમે કે ના ગમે. તો દાદા ભગવાન પાસે આ અંદરના ભગવાનની ઓળખાણ હતી.
ને માર્ગ ચાલુ છે અમારા થકી, તો એ ઓળખાણ આપણે કરવી હોય તો કહેજો આપણી પાસે 3 દિવસ હજુ છે, એમાં 1 દિવસ ગોઠવી ને 2 કલાકનો આપણે પ્રયોગ હોય છે, એમાં મારે બધું કરવાનું, તમારે કશું નહીં કરવાનું, તમારે તો ફોલો જ કરવાનું. જેથી આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણે કશું કરવાનું હોય છે, ડૉક્ટર જ બધું કરે ને, ફોલો આપણે ખાલી કરવાનું. ભાઈ તમે સુઈ જાઓ તો સુઈ જવાનું, પછી સીસી ઉગાડે તો સીસી ઉગાડે, એ કાપે તો કાપે, પણ આપણે બધા સારા થઈ જઈએ છે ને, ખ્યાલ આપણે સારા થઈ જઈએ એના માટે ડૉક્ટર પાસે જઈએ છે. તો અહીંયા આપણને આત્માનું ભાન થાય એના માટે આપણે આ પ્રયોગ છે આખો. તો આપણે ઈચ્છા હોય તો કહેજો, આપણે 3 દિવસે 1 દિવસ આપણે ગોઠવી દઈએ, સમય ના જોતા, ભલે થોડું આમથી આમ સમય થાય, એ તો દરરોજ અમુક અમુક વાર કંઈક જઈએ છે ને, કોઈક સામાજિકમાં જમા થાય તો આપણે બીજે દરમાં જઈએ જ છે. પાછા શું છે, આપણે એવું છે આટલા રાત આપણે સવારે નોકરી જવાનું ના કરીએ છીએ, તો આ તો આપણા જીવન મરણનો પ્રશ્ન છે. શું છે, જેમાં આપણું જીવન સુધરી અને આપણે જે છે એ જાણવા મળવાનું છે, સમજપૂર્વકનું ચાલશે અને ધીમે ધીમે તમે આ જગતથી છૂટતા જશો. આપણે ગમે તે કરીએ તો બંધાતા જઈએ છે, સારું અથવા ખરાબ રીતે, ખ્યાલ આવે છે, સમજાયું? આ તો આપણો હવે સમય પૂરો થઈ ગયો છે, પણ હવે આપણે આ જાણે જાણવું હોય તો 3 દિવસમાં આપણે 1 દિવસ ગોઠવી દો. જે દિવસ આપણે અચ્છા ચાલુ છે.